हेलो फ्रेंड, वेलकम टू फ्री क्लासेस यूट्यूब चैनल। आ वीडियो नी अंदर आपणे जोशुं धोरण 6 नुं प्रकरण नंबर 2 सामाजिक विज्ञान नुं आदि मानव थी स्थायी जीवन नी सफर। एक ज वीडियो में संपूर्ण प्रकरण आवी जशे। एमां क्या क्या मुद्दा जोशुं तो के आदि मानव भटकतुं जीवन, भारत में आदि मानवना वसवाटना स्थळों, अग्नि अने चक्रनो उपयोग अने शोध, बदलातुं पर्यावरण अने स्थायी जीवन, भोजन, रहेठाण अने पोशाक। तो चलो स्टार्ट करिए वीडियो ने। सौथी पहलो मुद्दों आदि मानव भटकतु जीवन। तो के आदि मानवों एटले खूबज जूना समयना मानवों, तेओ भटकतु जीवन जीवता अने शिकार करी पोतानो समय व्यतीत करता। मानवीनी आ अवस्था ने हंटर अने गेधर, शिकार करवो अने एकटू करवू कहेवामां आवे छे। तेओ हरण जेवा जंगली प्राणीओ, माछलीओ अने पक्षीओनो शिकार करी तेमज कंदमूल अने फळोने एकत्रित करी खोराक मेळवता। जो कि आ बधुं सरळ न हतुं, क्यारेक जंगली प्राणीओ आदि मानव पर हुमलो करता, वळी दौड़वामां खूब ज झड़पी होवाथी केटलाक प्राणीओ सरळताथी आदि मानवना हाथमां आवता नहीं। एटले के ससलू जेवुं छे ए ससलू सरळताथी हाथमां न आवे। एटले खोराकनी शोधमां आदि मानवो एक स्थळेथी बीजा अने बीजाथी त्रीजा स्थळे भटकता रहता। मानवीनी आ समय कया फळ के कंदमूल खावा अने कया न खावा तेनु ज्ञान मेळवतो थयो, कारण के घनी वनस्पतिओ झेरी होवाथी मानवीना मृत्यु थता एटले पछी एमने खबर पड़वा लागी कि आ वनस्पति खावाथी मृत्यु थवा छे, माटे आ न खवाय कारण के ए झेरी छे। हरण, घेटा बकरा जेवा प्राणीओने सरळताथी मारी शकाता होवाथी आदि मानवो तेमने शोधवा एक जगाएथी बीजी जगाए भटकता रहता। वळी पाणी जीवननी जरूरत होवाथी ज्यां पाणी मळतुं त्यां तेओ रहेता। एटले आपणो ગામો પણ જે છે એ નદી કાંઠે વસેલા છે, અને સિટી જે મોટા મોટા જૂના શહેરો છે એ પણ બધા નદીના કિનારે જ છે। ભારતમાં આદિ માનવના વસવાટના સ્થળો। પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિ માનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે। સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની પણ માહિતી મળવી, તો કે તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા અને ક્યારેક હાડખાના પણ ઓજારોનો ઉપયોગ કરતા। શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણયુગ કહેવાય, કારણ કે એ લોકો પથ્થરના ઓજારો અને હથિયારોનો યુઝ કરતા। આ તમે જોઈ શકો છો કે પથ્થરના ઓજારો અને હથિયારો છે। ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા, પ્રાણીઓની ચીરીને તેમની ચામડી કાઢવા, આદિ માનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા। જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થર, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા। વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા। મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે। નર્મદા નદીની આસપાસમાં પણ આવી જગ્યાઓ મળી આવી છે। ભીમબેટકા જે ક્યાં છે, મધ્ય પ્રદેશમાં છે। આદિ માનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે। તેની ગુફાઓમાં આદિ માનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષ અને માનવીના લગભગ 500 ચિત્રો મળી આવ્યા છે, અને જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે। હવે જોઈએ કે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ। દક્ષિણ ભારતના જે કુર્નલમાં મળી આવેલા આદિમાનવની જે ગુફામાંથી રાખના અવશેષો મળ્યા, અને એ શું દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હતા। આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારો જણાવે છે। અગ્નિનો ઉપયોગ તેમજ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસ શેકીને ખાઈ શકતા, અગ્નિનો ઉપયોગ પ્રકાશ માટે કરતા, તેમજ જંગલી જે પ્રાણીઓ હોય એનાથી રક્ષણ કરવા માટે પણ અગ્નિનો ઉપયોગ કરતા। અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર। ઝાડના થડ કે જાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યા। આ ભીમબેટકાની ગુફાઓ છે જે ક્યાં આવેલી છે, મધ્યપ્રદેશમાં। બદલાતું પર્યાવરણ। આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં વિશ્વના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું। દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા,
परिणाम घास खानारा हरण घेटा बकरा जेवा तृणाहारी प्राणियों की संख्या वधवा लागी जेनो लाभ आदि मानव ने चोक्कस मळ्यो। तेओ आवा प्राणियों की रीत भातनो अभ्यास करवा लाग्या अने आम तेमनो मानसिक विकास पण थवा लाग्यो। वातावरण में आवेला परिवर्तन ने कारणे घास वृक्षों वनस्पति साथे साथे गऊ जव अने अन्य धान्यों संपर्क में पण तेओ आव्या। पत्थरना उपयोग थी स्त्री पुरुषों ने बाळको अनाजना दाणा एकत्रित करता कूतूहल वृत्ति थी थयेला आ कार्यों धीमे धीमे भारत में कृषि की शुरुआत करी। लोको धान्य उगाड़वा पत्थरनो उपयोग करवा लाग्या। नदी ना किनारानी आसपास धान्य उगाड़वा लाग्या। धीमे धीमे कृषि की शुरुआत थता तेमने धान्य उगतु होय तेरी होय तेनी आसपास गारा माटी अने घासना मकानों में रहेवानुं शुरू कर्युं अने क्रमश तेमने भटकता जीवनों अंत आव्यो अने तेवुं स्थायी जीवन की शुरुआत थई कारण के खेती करवा लाग्या एटले पछी एमनुं स्थायी जीवन बन्युं। अने स्थायी जीवन में सौ प्रथम जो जो साथीदार तो ये तो कूतरो ते सिवाय तेओ घटा बकरा गाय भैंस अने भूंड जेवा पशुओं थी पण परिचित हता। धीमे धीमे तेमने तेमनी साथे पण समायोजन शुरू कर्युं। आवा पालतू पशुओं जेओ जंगल तेओ जंगल हिंसक प्राणियों थी रक्षण करता आम तेओ खेती साथे साथे पशुपालन साथे संकळाया। जो कि तेमने पशुओं उपयोग दूध माटे क्यारथी कर्यो ते अंगे संशोधन थई रह्युं छे। स्थायी जीवन भोजन अने रहेठाण अने पोशाक तो कि कृषि की शुरुआत अने पशुपालन प्रवृत्तिए आदि मानव ने भटकता जीवन में स्थायी जीवन तरफ परिवर्तित कर्यो। आपणे जाणीए छीए कि कृषि माटेना स्थळोने छोड़ीने जई शकातुं नथी कारण के पाकने उगता थोड़ो समय लागे तेने पाणीनी जरूर पड़े अने पाक तैयार थता अनाजना छोड़ने कापी तेमांथी अनाज काढवुं पड़े अने आ प्रक्रियाए भारत में स्थायी जीवन की शुरुआत करी। तो कि खेतीना कारणे एमने स्थायी जीवन शुरू थयुं। अनाजनो संग्रह करवा तेमने माटीना माटला घड़ा वगैरह बनावानी पण शुरुआत करी। हवे भटकता जीवनों अंत आवता तेमना खोराक पोषक ने रहेठाण में पण व्यापक परिवर्तन आव्या। तेओ घऊ जव अने पशुओना मांस उपरांत माछली अने तेमनी वसाहतनी आसपासना फळों पण खाता। गारा माटी अने घासना मकानों में रहता कोना मकानों में रहता तो गारा माटी अने घासना बनेला मकानों खेती करता खेतीना औजारों पत्थरोमांथी बनावता जेमां खुरपी छीणी दातरडानो समावेश थाय छे। हवे आ कोष्टक आपेलुं छे एमां अनाज रहेठाण अने औजारों अने प्राणीओना जे अवशेषों मळ्या छे क्यांथी मळ्या छे ए तमने दर्शाया छे। तो कि मेहरगढ़ जो पाकिस्तान में है त्यांथी शुं मळ्युं छे तो कि गऊ जव घेटा बकरा पत्थर एना अवशेषों मळ्या छे। एवी रीते सेना सेना अवशेषों मळ्या छे अने क्यांथी मळ्या छे ए याद दर्शावेलुं छे ए तमे पाकुं करी लेजो बराबर। पुरातत्वशास्त्रीय शोधेला स्थलों में बुर्जहोम गुबजाल होरंगी मेहरगढ़ लागणज अने भीम बेटका माथी आपने मानव वसाहत अने तेमना पशुपालन की माहिती मळे छे। मेहरगढ़ जे हाल पाकिस्तान में है अने इनाम गाँव जे महाराष्ट्र में है तेवा स्थलों थी तो तेमना घर अने खेतीवाड़ी नी पण माहिती मळे छे। तेओ जव अने बाजरी जेवा धान्य उगाड़ता। मेहरगढ़ अने इनाम गाम जेवा स्थळोए थी पत्थरना तीक्ष्ण औजारों मळी आव्या छे जे तेमना कृषि कार्य में वपराता हशे। प्राचीन समय में मेहरगढ़ भारतनुं सौथी प्राचीन गाम गणी शकाय। तो सौथी प्राचीन गाम कोने गणी शकाय तो कि मेहरगढ़ क्या आवेलुं छे तो कि हाल पाकिस्तान में। अहींया जव अने घऊनी खेतीनी शुरुआत थई। अहींया मतलब मेहरगढ़ में तेओ घेटा बकरा पाळता खेती करता औजारों अनाजनो संग्रह करता अहींथी प्राणीओना हाड़का पण मळी आव्या। तेओ लंबचोरस घर में रहता अने आ घरों में अनाज संग्रह करवा नाना नाना कोठारों पण मळी आव्या छे। मेहरगढ़ में मळी आव्या पुरावा मुजब मृत्यु जे पामे एमने मान सम्मान थी दफनावता अने अहीं घणा आवा पुरावा पण मळ्या छे। एक जगह मनुष्यनी साथे बकरीने पण दफनावामां आवी होवानो पुरावो मळ्यो छे अने आ बाबत तेमना मृत्यु पछीना जीवननी कल्पना के मान्यता सूचवे छे। आ रही मेहरगढ़ आ मेहरगढ़नुं चित्र छे जे पाकिस्तानमां आवेलुं छे। आवी ज रीते महाराष्ट्रना इनाम गाम नामनुं स्थळ मळी आव्युं छे ज्यांथी बाळकोना मृतदेहोना अवशेषो मळ्या छे। तेओ ગોળાકારના ઘરોમાં રહેતા પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા। હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ તો કે આદિમાનવ કેવું જીવન જીવતા તો કે ભટકતું। આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા
પથ્થરનો ઉપયોગ કરતા, લાકડાનો બી કરતા, હાડકાનો બી કરતા, પણ બંદૂકનો ઉપયોગ કરતા નહોતા. ભીમબેટકા ક્યાં આવેલું? તો કે મધ્યપ્રદેશમાં. સ્થાયી જીવનથી આદિ માનવે કેવી પ્રવૃત્તિ શરૂ કરી નહોતી? તો કે સ્થાયી જીવનમાં શું શું કરતો? આ નીચેના વાત કે કૃષિ હા કરતો, ખેતી કરતો, પશુપાલન પણ કરતો, અનાજ સંગ્રહ પણ કરતો, પણ ઉદ્યોગ જે છે એ કરતો નહોતો. બરાબર, ઉદ્યોગ જે છે એ નહોતો કરતો. ઓકે, તો આ વિડીયોની અંદર આટલું જ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી લેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરી લેજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.